વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ 70 KG વિષય આલ્ફાબેટ કેપિટલ સ્મોલ લેટર્સ એન્ડ નંબર્સ. તો બાળકો આપણે આજે અંગ્રેજીમાં શીખવાનું છે. તો ચલો બાળકો આપણે આજે અંગ્રેજીમાં શું શીખીશું તો આપણે જોઈએ. તો બાળકો આપણે આજે મહાવરો શીખવાનું છે, એટલે કે કેપિટલ મૂળાક્ષરને નાના મૂળાક્ષર સાથે જોડો. તો તમારે શું કરવાનું છે બાળકો, કેપિટલ મૂળાક્ષરને જે ઉપર આપ્યા છે ને બાળકો, એ કેપિટલ મૂળાક્ષર છે. કેપિટલ મૂળાક્ષરને નાના મૂળાક્ષર, તો નીચે નાના મૂળાક્ષરો છે. તો આ કેપિટલ મૂળાક્ષરને નાના મૂળાક્ષર સાથે ગુરુચિહ્નને જોડવાના છે. તો જો અહીંયા એક નમૂનો એટલે કે ઉદાહરણ કરીને જોડ્યું છે, બતાવ્યું છે આપણને. પેલું કેપિટલ જુઓ, મૂળાક્ષર શું છે, એન. આ મૂળાક્ષરને શું કહેવાય બાળકો, એન. તો આ પહેલી એબીસીડી એટલે કે કેપિટલ મૂળાક્ષરનો એન છે, અને આ જોડીને બતાવ્યું છે ને એ નાનું મૂળાક્ષર છે, બીજી એબીસીડીનો એન છે. તો જો આ એનને આ એન સાથે જોડીને બતાવ્યું છે, તો તમારે આ રીતે જોડવાના છે બધા મૂળાક્ષરો. તો ચલો બાળકો આપણે શરૂઆત કરીએ. હવે બીજો મૂળાક્ષર કયો છે, પી. એટલે કે આ કેપિટલ મૂળાક્ષર પી છે, તો નાનો મૂળાક્ષર ક્યાં છે પી, તમારે જોવાનો છે આર છે ને, એના જેવો જ પી છે ને, એટલે આ કેપિટલ મૂળાક્ષર ને નાનો મૂળાક્ષર. તો ચલો આપણે જોડીશું એને ધીરે ધીરે આ રીતે. થઈ ગયું બાળકો. હવે આપણે આગળ બીજો મૂળાક્ષર જોડીએ. કયો મૂળાક્ષર છે, આને શું કહેવાય, આર. આ મૂળાક્ષરને શું કહેવાય, આર. તો આ પહેલી એટલે કે કેપિટલ મૂળાક્ષર આર છે. તો હવે આપણે નીચેનો નાનો મૂળાક્ષર આર જોઈશું. તો જો આ પહેલો જ આપ્યો છે, અને બીજી એબીસીડીનો નાનો મૂળાક્ષર આર, આને આ કહેવાય છે. તમને બીજી એબીસીડી તો તમને આવડતી હશે ને. તો ચલો આપણે એને જોડીશું, આ રીતે જોડવાનું છે. થઈ ગયું બાળકો. હવે આગળ બીજો મૂળાક્ષર જોઈએ, આને શું કહેવાય, યુ. શું કહેવાય બાળકો, યુ. તો આના જેવો યુ નહીં, પણ બીજી એબીસીડીનું નાનું મૂળાક્ષર જોવાનું છે. યુ ક્યાં છે, આ રહ્યો. તો આને આને નાના મૂળાક્ષર સાથે જોડીશું. તો ચલો જોડીએ, જોડાઈ ગયું. આ રીતે આગળ બીજો મૂળાક્ષર જોઈએ, કયો છે, ક્યુ. અને શું કહેવાય બાળકો, ક્યુ. તો ચલો નાનો મૂળાક્ષર ક્યાં છે, આ રહ્યો. તો ચલો આપણે આ ક્યુને નાના મૂળાક્ષર સાથે જોડીશું. કેપિટલ મૂળાક્ષરને આપણે નાના મૂળાક્ષર સાથે જોડીશું. આ રીતે જોડાઈ ગયું ને. હવે આગળ બીજો મૂળાક્ષર જોઈએ, કેપિટલ કયો છે, વાય. અને શું કહેવાય, વાય. તો આના વાય ક્યાં છે, આ રહ્યો. એના જેવો જ છે, થોડોક જ ખાલી ફરક છે. તો જો વાય આ રહ્યો અને આ નાનું મૂળાક્ષર વાર આવી રહ્યું. તો ચલો આપણે જોડીશું અહીંયાથી એને વાય સાથે. થઈ ગયું. તો બાળકો આ બધા કેપિટલ મૂળાક્ષરને આપણે નાના મૂળાક્ષર સાથે આ રીતે જોડવાના, જેમ ટીચરે જોડ્યા રીતે. બરાબર આવડશે ને તમને. હવે આપણે આગળ જોઈએ, ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર પર તે વર્તુળ ભરો. એટલે કે બાળકો તમારે અહીંયા ચિત્ર ઓળખવાનું છે, અને ઓળખી અને એનું સ્પેલિંગ શું થાય છે, અને એ સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર શું છે એ તમારે ગોતીને ગોળ કરવાનું છે. તો બાળકો આમાં ચિત્રમાં તમારે ઓળખવાનું કે આ ચિત્ર શાનું છે. બાળકો જો એક ઉદાહરણ કરીને બતાવ્યું છે, તો મેંગો. આમ ગુજરાતીમાં એને કેરી કહેવાય છે, પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય, મેંગો. તો મેંગો તો મનો શું થાય, એમ. તો જો અહીંયા એમ છે ને, એના પર ગોળ કર્યું છે. અહીંયા બે ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે જે સાચું હોય ને એના પર ગોળ કરવાનું છે. તો મેંગો, મેંગોનો એમ, મનો એમ. તો જો અહીંયા ગોળ કર્યું છે ને, જે પહેલો જ મૂળાક્ષર હોય ને એના ઉપર જ ગોળ કરવાનું. તો મેંગોમાં પહેલાં એમ આવે ને બાળકો, તો જો અહીંયા ગોળ કર્યું છે ને એમ પર, એવી રીતે તમારે ચિત્ર ઓળખવાનું.
એનો સ્પેલિંગ વાંચવાનો અને એની ના આવડે તો તમારે દેશી શાપમાં એનો સ્પેલિંગ જોવાનો. આ જે ચિત્ર આપ્યું છે ને દેશી શાપમાં બધા ચિત્રો આપેલા જ હશે, તેમાં ચિત્રમાં જોવાનું તમારે સ્પેલિંગ કે આ કેરી, કેરીનું ચિત્ર ક્યાં છે, એનું સ્પેલિંગ શું છે, તેનો પહેલો અક્ષર કયો છે, તો એ અક્ષર પર તમારે ગોતીને ગોળ કરવાનો. બરાબર બાળકો, હવે આપણે આગળ ઉદાહરણ સમજ્યું, હવે આપણે શરૂઆત કરીએ આગળ બીજા ચિત્રને ઓળખીને. તો આને શું કહેવાય? ક્વીન. શું કહેવાય? ક્વીન. તો ક્વીન એટલે પીછું થાય. તો જુઓ બાળકો, ક્વીન એટલે ક્યુ આવે ને, ક્યુ. તો જો છે ને પી છે ને ક્યુ છે, તો આપણું શું આવશે? ક્વીન એટલે ક્યુ છે ને, કનો ફીન ક્યુ. એને પણ આપણે પહેલાં ગોળ કરી દઈએ, કંઈ કે બે ઓપ્શન છે એમાંથી સાચો જવાબ હોય એના પર ગોળ કરવાનું અને બીજું ખાલી રાખવાનું છે. હવે આપણે આગળ બીજું ચિત્ર જોઈએ. અને શું કહેવાય? લાયન. શું કહેવાય? લાયન. લાયન એટલે સિંહ, ના સોરી ટાઈગર કહેવાય. શું કહેવાય? ટાઈગર. ટાઈગર એટલે વાઘ. શું કહેવાય બાળકો? વાઘ. તમે જોયો છે ને વાઘને કાંકરિયા તળાવમાં, અરે કાંકરિયામાં બધા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશે ને જોવા, તો વાઘ તો ટીવીમાં પણ જોવો ને કાંકરિયામાં પણ જોવા મળે છે. તો ટાઈગર, અને ઇંગ્લિશમાં એને ટાઈગર કહેવાય. તો ટર્નો ટી થાય. શું થાય બાળકો? ટર્નો ટી. તો જો અહીંયા ટી આપ્યો છે, એન આપ્યો છે, તો આપણને સાચો જવાબ કયો આવશે? ટી, કેમ કે ટી ફોર ટાઈગર. આના પર આપણે ગોળ કરીશું પહેલાં. થઈ ગયું. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. આને શું કહેવાય ચિત્રમાં? આને શું કહેવાય? ગાડી. તમે ગાડી કહો ને વાન કહેવાય. અને શું કહેવાય? વાન એટલે કે વી, એસ અને વી, વાન. વનો વી થાય. શું થાય બાળકો? વનો વી. તેના પર શું કરવાનું? આપણે ગોળ કરવાનું. ધીરે ધીરે કરીશું ગોળ. તો થઈ ગયો. આ બેમાંથી જે સાચો જવાબ છે એના પર આપણે આ રીતે ગોળ કરવાનું છે. અને વી ફોર ફેન. વાન પણ થાય, વેન પણ થાય, તો વનો વી છે ને બાળકો. હવે તમારે આ રીતે ચિત્ર ઓળખીને વિચારીને ગોળ કરવાનું છે, અને બંને ઓપ્શન પર એટલે કે બંને મૂળાક્ષર પર ગોળ કરવાનું નથી. બરાબર બાળકો, જે સાચો જવાબ છે એના પર જ ગોળ કરવાનું છે તમારે. હવે આપણે આગળ જોઈએ. ચિત્ર ઓળખીને તેના પહેલાં મૂળાક્ષર સાથે જોડો. આમાં પણ એ જ રીતે કરવાનું છે, પણ તમારે જોડવાનું છે જ્યારે આમાં આપણને ગોળ કરવાનું કીધું હતું. તો બાળકો આમાં જોડીશું આપણે. તો ચલો, આને શું કહેવાય? પહેલું ચિત્ર શાનું છે? ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો જો ઓરેન્જ, તો પહેલાં ઓ આવ્યો ને, તો ઓ છે ને અહીંયા જો મૂળાક્ષર નીચે ઓ, એની સાથે જોડ્યું છે ને બાળકો તમે, અરે ઉદાહરણમાં જોડીને બતાવ્યું છે ને, તે રીતે આપણે સ્પેલિંગ વાંચી અને એનો પહેલો જે મૂળાક્ષર હોય એની સાથે જોડવાનું છે. તો જો ઓ ઓરેન્જ એટલે નારંગીનો, અને ઓ સાથે જોડ્યું છે ને. હવે આપણે એ રીતે બીજું ચિત્ર ઓળખીને જોઈશું, જોડીએ આપણે. તો આને શું કહેવાય? હમણાં આપ ઝીરો કહેવાય. જુઓ કે શું કહેવાય બાળકો? ઝીરો. કેમ કે ગોળ જો છે ને ઝીરો જેવું, તો ઝીરોનો શું થાય? જનો ઝેડ. શું થાય બાળકો? ઝેડ. તો જો અહીંયા પહેલો જ મૂળાક્ષર આપેલો છે ઝેડ છે ને બાળકો, તો આપણે ઝીરોને ઝેડ સાથે જોડવાનું આ રીતે. બરાબર. હવે બીજું ચિત્ર જોઈએ. તો આને છત્રી, અંગ્રેજીમાં અમ્બ્રેલા કહેવાય. યુ ફોર અમ્બ્રેલા. શું કહેવાય? આપણે બીસીડી બોલીએ ત્યારે ટીચર તમને બોલાવતા હશે ને કે યુ ફોર અમ્બ્રેલા, એટલે અને યુ સાથે જોડવાનું. અમ્બ્રેલા એટલે જો યુ છે ને એ આવે. તમારે આને છત્રી એટલે કે અમ્બ્રેલાને યુ સાથે
જોડીશું બાળકો, બરાબર. આ રીતે જોડવાનું છે. આગળ બીજું ચિત્ર જોઈએ. આને શું કહેવાય? સ્ટીમર, પાણીમાં જે જહાજ પણ તરતું હોય છે ને, સ્ટીમર જોયું છે તમે બાળકો? પિક્ચરોમાં ખાસ જોયું હશે, તેમજ બતાવે છે ને, આને સ્ટીમર કહેવાય. તો સનો એસ, સ્ટીમર એટલે સનો એસ. તો જો આ રહ્યો તો આપણે સ્ટીમરને એસ સાથે જોડીશું, એસ મૂળાક્ષર સાથે જોડવાનું આ રીતે. હવે છેલ્લું ચિત્ર જોઈએ. આ શાનું ચિત્ર છે? આપણે ફોટા પાડે છે ને દવાખાના, બીમાર હોય તો દર્દીના ને એના ડૉક્ટર. તો જો એને ફોટાને શું કહેવાય? એક્સરે કહેવાય. શું કહેવાય? આ ફોટાને એક્સરે કહેવાય. આપણે બીમાર દર્દીના ફોટા પાડે એને એક્સરે કહેવાય. તો જો અહીંયા એક્સ આપેલું છે ને, તો એક્સ એક્સ ફોર એક્સરે એબીસીડીમાં ટીચર બોલાવતા હશે ને તમને, તો આને એક્સ સાથે જોડીશું. આ રીતે થઈ ગયું બાળકો. તો તમારે આ રીતે પાના નંબર 46 તમારે સ્વાધ્યાય પોથીમાં ટીચરે પૂરાવ્યું છે એ રીતે પહેલાં સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું, અને ચિત્ર ના આવડે તો ખાલી નાના મૂળાક્ષરો, કેપિટલ મૂળાક્ષર નાના મૂળાક્ષર સાથે જોડવાનું, અને લેસનમાં એકવાર આ કેપિટલ મૂળાક્ષર નાના મૂળાક્ષર સાથે જોડીને નોટમાં લખવાનું લેસનમાં, બરાબર બાળકો?